ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ અઢાર દુહા મુક્ત ખાયકું અજ્ઞાત લોકકવિ આપને લોકસાહિત્યનો અગાઉ પરિચય મેળવ્યો છે લોકસાહિત્યની પરંપરામાં પ્રચલિત બે દુહાઓ આપ્યા છે આ દુહાઓમાં નીતિબોધ આપવામાં આવે છે દુઃખમાં વ્યાકુળ થવાથી દુઃખ દૂર થતું નથી ઉદ્ધમ અને પ્રયત્ન કરવાથી તે દૂર થાય છે ઉપકાર કરનાર ઉપર ઉપકાર કરીએ એ તો વ્યવહાર ગણાય ખરી ક્ષત્રિય વટ તો અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવામાં આવે તેમ છે બીજું છે ગીતાબહેન પરીખ કવયિત્રી ગીતાબહેન સૂર્યકાંત પરીખ જન્મ ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસ અવસાન ઈસવીસન બે હજાર બારના પૂર્વી અને ભીનાશ નામના કાવ્ય સંગ્રહો પ્રગટ થયા છે એમના મુક્તકોમાં ચોટ અને ચમત્કૃતિ જોવા મળે છે મુક્તકમાં બે કે ચાર લીટીમાં કોઈ વિચારનું સધન અને રચનાત્મક નિરૂપણ થયેલું હોય છે રસ નામના એક પંક્તિના મુક્તકમાં કવયિત્રીએ દ્રષ્ટાંતથી સભરતા અને શુષ્કતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે જેવી રીતે સૂકા પાંદરા અવાજ કરે છે અને લીલા પાંદડા શાંત રહે છે તેવી જ રીતે કામગરા માણસો મૌન રહે છે જ્યારે આળસુ માણસો વ્યર્થ બબડાટ કરતા હોય છે ત્રીજું છે સ્નેહરશ્મી સ્નેહરશ્મી ઉપનામથી જાણીતા કવિ જીનાભાઈ રતનજી દેસાઈ જન્મ ઈસવીસન ઓગણીસો નવ અવસાન ઈસવીસન ઓગણીસો ત્રણ ચીખલી જિલ્લો વલસાડ ગામના વતની હતા ઘણા વર્ષો સુધી અમદાવાદમાં આવેલી ચીન વિદ્યા આચાર્ય તરીકે તેમણે કાર્ય કર્યું હતું અર્ધ્ય અને પનગઢ જેવા કાવ્ય સંગ્રહ ઉપરાંત તેમને જાપાની કાવ્ય પ્રકાર હાઈકોનો સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ આપેલ છે એમના લયમધુર ગીતો અને કોમળ ભાવસ્પર્શી હાઈકુ વિશેષ જાણીતા છે કાવ્ય ઉપરાંત તેમની ટૂંકી વાર્તાઓ નવલકથા અને આત્મકથા પણ લખ્યા છે પહેલાં હાઈકોમાં વૃક્ષની સૂકી ડાળ ઉપર પોપટના બેસવાની જાણે વૃક્ષને લીલા પાન ફૂટ્યા એવો કલ્પન ભાવ રજૂ થયો છે બીજા હાઈકોમાં પણ એક રમ્ય કલ્પન ભાવ રજૂ થયો છે અંધારું બધી વસ્તુઓને કાળાશથી રંગી દે છે માત્ર દીપજ રંગાતો નથી હવે આપણે દુહા પહેલા જોઈશું વિપત પડે ના વલખીએ વિપત એટલે દુઃખ આફત મુશ્કેલી ના વે એટલે દુખી થઈએ મુજબ વલખે વિપત વિપતે ઉદ્ધમ કીધીએ ઉધમ એટલે મહેનત પુરુષાર્થ કરીએ ઉદ્ધમ વિપતને ખાય વિપત પડે ના વલખીએ એટલે વિપત્તિ આવે તો તેનાથી આપણે ઝાવવું નહીં વલખે વિપત ન જાય મૂજાવવાથી જે વિપત્તિ હોય એ દૂર થતી નથી વિપતે ઉદ્ધમ કીજીએ એટલે વિપત્તિમાં એટલે સંકટ સમયે મુશ્કેલ સમયમાં પુરુષાર્થ કરવો જોઈએ ઉદ્ધમ વિપત્તને ખાય કે પુરુષાર્થ જ વિપત્તિને દૂર કરે છે વિપત પડેના વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉદ્ધમ કીજીએ ઉદ્ધમ વિપત્ત દેખાય આ દુહામાં કહેવામાં આવે છે કે વિપત્તિ આવે તો તેનાથી મુજાવવું નહીં મૂજાવવાથી વિપત્તિ દૂર થતી નથી વિપત્તિમાં પુરુષાર્થ કરવો જોઈએ પુરુષાર્થ વિપત્તિને જ દૂર કહે છે તો આ પહેલાં દુહામાં કહ્યું છે કે જીવનમાં ગમે તેટલી વિપત્તિ આવે ત્યારે આપણે ગભરાવું જવાની કે હતાશ થવાની જરૂર નથી વિપત્તિ દૂર થતી નથી વિપત્તિને દૂર કરવા માટે આપણે ઉદ્ધમ એટલે પુરુષાર્થ કરતા રહેવાનું સૂચવ્યું છે ગુણની ઉપર ગુણ કરે ગુણની ઉપર ગુણ ગુણ એટલે સદગુણ સારા લક્ષણ ઉપકાર એ તો વ્યવહારાવટ એ તો વ્યવહારાવટ એટલે વ્યવહારની રીત છે અવગુણ ઉપર ગુણ કરે અવગુણ એટલે દુર્ગુણ અપકાર ઉપર ગુણ કરે ખરી ખત્રિયાવટ ખત્રિયા એટલે ક્ષત્રિયો ન વટ એટલે આબ્રુ એનો ટેક ગૌરવ ગુણની ઉપર ગુણ કરે એટલે ઉપકારની ઉપર ઉપકાર કરે તો એ તો વ્યવહાર વટ એ તો વ્યવહાર ધર્મ નિભાવ્યો કહેવાય અવગુણ ઉપર ગુણ કરે પરંતુ જે અપકાર પર ઉપકાર કરે ખરી ખત્રિયા વટ એમ જ સાચી વીરતા અને ક્ષત્રિય છે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારાવટ અવગુણ ઉપર ગુણ કરે ખરી વટ ઉપકારની ઉપર ઉપકાર કરે તો વ્યવહાર ધર્મ નિભાવ્યો કહેવાય પરંતુ અપકાર પર ઉપકાર કરે એમ જ સાચી વીરતા અને ક્ષત્રિયપણું છે તો દુવાહમાં કહ્યું છે કે ગુણ એટલે ઉપકાર પર જો ગુણ એટલે ઉપકાર કરનાર વ્યવહારનો એ ધર્મ બજાવે છે પણ અવગુણ એટલે અપકાર પર ગુણ એટલે ઉપકાર કરે તો તે સાચો ક્ષત્રિય કહેવાય હવે હવે આપણે મુક્ત સુકા પરનો વન ગજવતા પર એટલે પાંદરું પાન ગજવવું એટલે અવાજ કરવું શાંત લીલા સદાય જે શાંત હોય એ સદાય એટલે હંમેશા લીલા હોય છે સૂકા પરનો વન ગજવતા એટલે સૂકા પાંદડા ખડખડ અવાજ કરીને વનને ગજવે છે શાંત લીલા સદાય જ્યારે લીલા પાન હંમેશા શાંત રહે છે સૂકા પરનો વન ગજવતા શાંત લીલા સદાય જ્યારે સૂકા પાંદરા એ શું ખડખડ અવાજ કરીને આખું વન એટલે જંગલને ગજવે છે જ્યારે લીલાપાન હંમેશા શાંત રહે છે તો સંસ્કૃત સાહિત્યમાં ઉતરી આવેલો આ લઘુ કાવ્ય એક પ્રકાર છે મુક્તક મુક્તકમાં બે કે ચાર પંક્તિઓ હોય છે એમાં ચમત્કૃતિ દ્વારા કાવ્યત્વ સિદ્ધ કરવાનું હોય છે સંસ્કૃતની જેમ ગુજરાતીમાં પણ સુભાષિતો મોટે ભાગે મુક્તક સ્વરૂપે હોય છે તો આ મુક્તકમાં ગીતા પરીખે સુકા અને લીલા પાંદરાની લાક્ષણિકતા જણાવી છે હવે આપણે હાઈકુ જોઈશું સુકેલી દાડે સુકેલી દાડે હાઈકુ હાઈકુ એટલે જે ચોગમ ચોગમ ચારે બાજુ ચોગમ એટલે ચારે બાજુ સુકેલી દાડે પોપટ બેઠ્યો પાન ચોગમ લીલા ચોગમ એટલે ચારે બાજુ ચારે દિશામાં સુકેલી દાડે પોપટ બેઠ્યો એટલે વૃક્ષની ડા સૂકી ડાળી પર પોપટ આવીને બેઠો કે પાન ચોગમ લીલા આવીને બેઠો કે તરત વૃક્ષની બાજુ જાણે લીલા પાન ફૂટ્યા હોય ડાળે પોપટ બેઠ્યો પાન ચોગમ લીલા એટલે વૃક્ષની સૂકી ડાળ પર જ્યારે પોપટ આવીને બેઠો કે તરત જ વૃક્ષની ચારે બાજુ જાણે લીલા પાન ફૂટ્યા હોય તો આ પહેલાં હાઈકુમ હાઈકૂમો વૃક્ષની સૂકી ડાળ પર પોપટ બેસતા જ વૃક્ષને જાણે લીલા પાન ફૂટ્યા હોય તેવી આપણા કલ્પના કવિએ કરી છે ફરતી પીછી અંધકારની દીપ નહીં રંગાય દીપ એટલે દીપક દીવો ફરતી પીછી અંધકારની દીપ નહીં રંગાય કે અંધકારની જે પીછી જે જે વસ્તુઓ પર પડે છે તે તે વસ્તુએ પોતાના કાળા રંગે રંગી દે છે પરંતુ દીપ નહીં રંગાય પરંતુ દીપક એના રંગે કદી રંગાતો નથી તો બીજા હાઈકુમાં કવિ કહે છે કે અંધકારની પીછે જે જે વસ્તુ પર પડે છે તે તે વસ્તુઓ કાળા રંગની રંગાઈ જાય છે પરંતુ દીપક પર પીછીના કાળા રંગની કોઈ અસર થતી નથી તો વિદ્યાર્થી મિત્રો આ હાઈકુ હાઈકુએ જાપાનને એક લઘુકાવ્ય પ્રકાર છે તેમાં પાંચ સાત અને પાંચ ધ્યાન રાખજો સ્ટ્રક્ચર પાંચ સાત અને પાંચ એમ કુલ સત્તર અક્ષરોની બનેલી ત્રણ પંક્તિઓ હોય છે પાંચ સાત પાંચ ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ જે હાઈકુ લાવનાર છે તે જીનાભાઈ સ્નેહરશ્મિ છે વિદ્યાર્થી મિત્રો આ ધોરણ આઠનો પાઠ નંબર પા અઢાર દુહા મુક્ત હાઇકુ છે